हेलो बाळको, शुं करी रह्या छो तमे? શું કહ્યું? એક્ટિવિટી નંબર જે આપણે આપણા આગળા લેક્ચરની અંદર કરેલી એ યુનિટનો અભ્યાસ કરી રહ્યા છો? સરસ સરસ, જરૂરથી કરો. પણ સાથે સાથે આપણે આપણું યુનિટ નંબર 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર એનો પણ અભ્યાસ કરવાનો છે ને. તો ચાલો આપણે જોઈએ આપણું આજનું યુનિટ નંબર 2 લર્ન મોર બી બ્રાઇટર, એની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ આપેલી છે અને એનો પણ આપણે અભ્યાસ શરૂ કરી દઈએ. તો ચાલો જોઈએ શું છે એની અંદર. અરે વાહ, આ શું છે? આ તો કોઈ મોટો ટાવર દેખાઈ રહ્યો છે, મોટી બિલ્ડિંગ દેખાઈ રહી છે. જોઈએ કઈ છે આ બિલ્ડિંગ અને શું છે આ વાર્તા. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. આપણે આ ચિત્ર જોવાનું છે અને એને સમજવાનું છે અને આ માહિતી જે આપેલી છે એનો અભ્યાસ કરવાનો છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આ બિલ્ડિંગનું નામ છે બુર્જ ખલીફા. શું છે મિત્રો આ બિલ્ડિંગનું નામ? બુર્જ ખલીફા. બુર્જ ખલીફા જે છે એ શું છે? તો ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ટોલેસ્ટ એટલે કે લાંબી, દુનિયાની સૌથી લાંબી બિલ્ડિંગ છે. બુર્જ ખલીફા જે છે એ દુનિયાની સૌથી લાંબી બિલ્ડિંગ આવેલી છે. ક્યાં આવેલી છે આ બિલ્ડિંગ? તો ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. આ બિલ્ડિંગ જે છે એ દુબઈમાં આવેલી છે. સ્કાય સ્ક્રેપર એટલે કે આકાશને આંબે તેવડી. આકાશને આંબે તેવડી લાંબી બિલ્ડિંગ જે છે એ દુબઈમાં આવેલી છે અને આ બિલ્ડિંગનું નામ છે બુર્જ ખલીફા. જોઈએ શું છે આની વિગત. ઇટ હેઝ 163 ફ્લોર્સ એટલે કે 163 માળની આ બિલ્ડિંગ છે. ઇટ્સ હાઈટ ઇઝ 827.8 મીટર્સ. 827.8 મીટર એની લંબાઈ છે, એની હાઈટ છે, એટલે કે 2722 ફૂટ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. કોઈ માણસ દ્વારા બનાવવામાં આવેલી સૌથી લાંબામાં લાંબી વસ્તુ આ છે દુનિયાની અંદર. ઇટ્સ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ. એનો જે નીચેનો એરિયા છે એ 300,000 સ્ક્વેર ફૂટનો છે. ઇટ હેઝ વોટર સપ્લાય લાઇન. દુનિયાની સૌથી મોટામાં મોટી વોટર સપ્લાય લાઇન એટલે કે પાણીને જે પાણીની જે પાઇપલાઇન હોય છે એ આ બિલ્ડિંગની અંદર આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. બિલ્ડિંગની અંદર સૌથી લાંબી લિફ્ટો આવેલી છે. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ ઓવર US$1.5 બિલિયન. યુએસ ડોલર એટલે કે યુએસના જે પૈસા હોય છે એને કહેવાય ડોલર. જેમ આપણા ઇન્ડિયામાં પૈસાને રૂપિયા કહેવાય છે એ જ રીતે યુએસમાં પૈસાને કહેવાય છે ડોલર. તો આની કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે આને બનાવવાનો જે ખર્ચો હતો એ હતો યુએસના ડોલરમાં 1.5 બિલિયન. 1.5 બિલિયન એટલે કે અબજ. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. મોસ્ટ એક્સપેન્સિવ એટલે કે સૌથી વધુ ખર્ચાળ બિલ્ડિંગ. આ બિલ્ડિંગને બનાવવા માટે ખૂબ જ ખર્ચો થયો હતો, સૌથી વધારે. તો મિત્રો, બુર્જ ખલીફાના વિશે વિગતો આપણે ભેગી કરી લીધી છે ને, માહિતીઓ આપણે જાણી લીધી ને. તો ચાલીએ આ માહિતીઓના આધારે અમુક પ્રશ્નો છે, અમુક વાક્યો છે એ ખરા છે કે ખોટા એ આપણે અહીં લખી નાખીએ. પહેલું સ્ટેટમેન્ટ છે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. વિધાન સાચું છે ને મિત્રો? તો અહીં લખીશું ટ્રુ. ત્યારબાદ છે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. ખોટું છે એટલે અહીં લખીશું ફોલ્સ. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ બુર્જ ખલીફા હેઝ. સાચું છે ને મિત્રો? તો અહીં લખીશું ટ્રુ. ત્યારબાદ ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. સાચું છે એટલે અહીં લખીશું ટ્રુ. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર જેટલી બિલ્ડિંગો બની છે એમાં સૌથી ખર્ચાળ બિલ્ડિંગ, સૌથી વધારે ખર્ચાવાળી બિલ્ડિંગ આ જ હતી.
તો અહીં લખીશું ટ્રુ, કારણ કે આ પણ સાચું છે. ત્યાર જોઈએ શું છે આપણી નેક્સ્ટ એક્ટિવિટી. નેક્સ્ટ એક્ટિવિટી છે આપણી એક્ટિવિટી નંબર 3. અહીં આપણને અમુક ચિત્રો આપેલા છે અને એ ચિત્રના આધારે આપણે ખાલી જગ્યાઓની અંદર સાચો શબ્દ જે છે એ પૂરવાનો છે. તો જોઈએ શબ્દો કયા કયા છે. શબ્દો મિત્ર આપણને આપવામાં આવેલા છે સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ, નાનું, નાના કરતા એ નાનું અને સૌથી વધારે નાનું. તો જોઈએ કે શું આવશે આ ખાલી જગ્યાની અંદર જવાબો. સેકન્ડ બોક્સ ઇઝ, સેકન્ડ બોક્સ, બીજું બોક્સ છે એ શું છે મિત્રો, તો નાનું છે એટલે અહીં આવશે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. થર્ડ બોક્સ ઇઝ ડેશ ધેન ધ ફર્સ્ટ બોક્સ, ત્રીજું બોક્સ જે છે એ પહેલા બોક્સ કરતાં થોડું નાનું છે એટલે અહીં આવશે થર્ડ બોક્સ ઇઝ સ્મોલેસ્ટ, સ્મોલેસ્ટ ધેન ફર્સ્ટ બોક્સ. ત્યારબાદ સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલર બોક્સ ઓફ ઓલ ધ બોક્સીસ, બીજા નંબરનું જે બોક્સ છે એ બધા ત્રણેય બોક્સ કરતાં સૌથી નાનું છે એટલે કે સ્મોલર. તો છે ને સરળ મિત્રો. એ જ પ્રમાણે આપણે આગળના જે આપણા ફિલિંગ ધ બ્લાન્ક્સ છે એ પણ જોઈ લઈએ શું છે. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થિક ટ્રંક્સ, થિક એટલે કે જાડી, એપલ ટ્રીને છે એ જાડી ડાળીઓ નથી, ટ્રંક એટલે કે ડાળીઓ. ધ ટ્રંક્સ ઓફ મેંગો ટ્રી ઇઝ ડેશ ધેન થિકર, એપલ ટ્રી કરતાં થોડી જાડી છે એટલે અહીં આવશે થિકર. ધ બનિયન ટ્રી હેઝ ધ ટ્રંક્સ ઓફ ઓલ ધ ટ્રીઝ, બનિયન ટ્રીને છે એ સૌથી વધારે જાડી ડાળીઓ છે એટલે અહીં આવશે થિકેસ્ટ, થિકેસ્ટ ટ્રંક્સ ઓફ ઓલ ધ ટ્રી. એ જ પ્રમાણે આગળ જોઈએ. અર્નવ ઇઝ, અર્નવ ઇઝ શોર્ટ બોય, નામ ટૂંકો છોકરો છે. આદિત્ય ઇઝ, આદિત્ય જે છે એ બધાથી ટૂંકો છે એટલે આદિત્ય ઇઝ શોર્ટર બોય ઇન ક્લાસ. યુવરાજ ઇઝ, યુવરાજ છે એ અર્નવ કરતાં થોડો નાનો છે એટલે અહીં આવશે યુવરાજ ઇઝ શોર્ટેસ્ટ ધેન અર્નવ. ત્યારબાદ જોઈએ મિત્રો એક્ટિવિટી નંબર 4. અહીં આપણને એક વાર્તા આપવામાં આવેલી છે, આપણે એ વાર્તાને વાંચવાની છે, સમજવાની છે અને પછી ત્યારબાદ આગળની જે એક્ટિવિટીઝ છે એ આ વાર્તાના આધારે આપણે કરવાની છે મિત્રો. તો જોઈ લઈએ શું છે આ વાર્તા. વાર્તાનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું પણ એક ગીત. જોઈએ આ વાર્તા કોની છે અને શું છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હર ઇન હિઝ કોર્ટ. ભારતનો જે એક મહાન મોટો રાજા થઈ ગયો, રૂલર એટલે કે શાસક, શાસક એટલે કે જેણે અહીં શાસન કર્યું હોય, એવા જેણે શાસન કર્યું હોય એને કહેવાય રાજા. એટલે કે ભારતનો જે એક રાજા થઈ ગયો અકબર, એના દરબારમાં કેટલા સ્ટોન જેમ્સ હતા, જેમ્સ એટલે કે રત્નો, રત્નો એના દરબારની અંદર ટોટલ 9 રત્નો હતા. રત્નો એટલે કે અમૂલ્ય માણસો, જે દુનિયામાં બહુ જ ઓછા હોય એવા માણસો એને કહેવાય રત્નો. ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધર ઓલ્ડ ફિલ્ડ. એ 9 રત્નો જે હતા અકબરના દરબારમાં, એ પોતપોતાની ફિલ્ડમાં એટલે કે પોતપોતાના કામમાં ખૂબ જ માહેર હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, એ 9 રત્નોમાંથી એક હતો તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન, શું હતો, તો એક મોટો ગાયક હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ, એ પોતાના રાજા અકબર માટે અલગ અલગ જાતના મ્યુઝિક વગાડતો હતો, અલગ અલગ જાતના મ્યુઝિકના જે રાગ હોય છે એ ગાતો હતો. કયા કયા રાગ ગાતો હતો, તો હી પ્લેડ રાગ્સ લાઈક
मलकंशु, दीपक, केदार, मल्हार एक्सेट्रा એને જે છે એ મલકુંશ, દીપક, કેદાર અને મલ્હાર જેવા રાગો આવડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એણે મલ્હાર રાગની અંદર પોતાના અમુક નવા સર્જનો કર્યા અને એને નામ આપ્યું મિયા મલ્હાર રાગ. ઇનોવેશન એટલે કંઈક નવું શોધવું, ઇનોવેશન એટલે નવું શોધવું. વન ઇવનિંગ એટલે કે એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, રાજા જે છે એ પોતાના દરબારની અંદર બેઠા હતા. કોર્ટ એટલે કે દરબાર. હી સેટ ટુ તાનસેન, એણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તમારા તાનપુરાથી આજે કંઈક નવું મ્યુઝિક વગાડો અમને અને બધાને ખુશ કરો. તાનસેન અગ્રીડ એટલે કે એ માની ગયો. હી ટુક હિઝ તાનપુરા, હી સ્ટાર્ટેડ રાગ દરબારી, એટલે એણે પોતાનો તંબુરો ચાલુ કર્યો અને રાગ દરબારી ગાવાનું ચાલુ કર્યું. ધ કોર્ટ બિકેમ કામ એન્ડ ક્વાઇટ, કોર્ટમાં બધા જ શાંતિથી બેસી ગયા, શાંત ચિત્તે અને સાંભળવા લાગ્યા. People forget everything around them. પોતાની બધા એને સાંભળવામાં એટલા તલ્લીન થઈ ગયા કે એની આજુબાજુ જે કંઈ પણ હતું એ બધું જ લોકો ભૂલી ગયા અને મંત્રમુગ્ધ થઈ ગયા. After some time, the king looked up. થોડા પછી રાજાએ ઉપર જોયું. His eyes bright with praise. એની આંખો ચમકી ગઈ અને એમણે કહ્યું, Wonderful, ખૂબ જ સરસ તાનસેન. પછી શું કહ્યું? Superb, I listen to you every day, but this was the best. બહુત સરસ, હું તારો મ્યુઝિકને રોજ સાંભળું છું, પણ આજે કંઈક અદ્ભુત મ્યુઝિક હતું. આજે જે હતું એ સૌથી બેસ્ટ મ્યુઝિક હતું. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ, એટલે તાનસેને રાજાને પ્રણામ કર્યું. બોર્ડ એટલે કે પગે લાગવું. I think you have the most wonderful voice in the world, રાજાએ કહ્યું. મારા હિસાબે દુનિયાની અંદર સૌથી સારો અવાજ તારો છે. વેલ માય લોર્ડ, ધીસ ઇઝ સમવન હુ સિંગ્સ બેટ દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. એણે કહ્યું, ના રાજા, કોઈ છે જે મારા કરતાં પણ સારું ગાય છે. હુ સિંગ્સ બેટર દેન આઈ એટલે કે મારા કરતાં પણ સારું ગાય છે. એટલે રાજાએ કહ્યું, રિયલી, સાચે જ? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, એમણે ન માનતા હોય એ રીતે કહ્યું. એમને વિશ્વાસ જ ન હતો કે આના કરતાં પણ કોઈ સારું ગાઈ શકે છે. એટલે એમણે કહ્યું, દેન આઈ મસ્ટ હેવ હિમ ટુ સિંગ ઇન ધ કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ? તો હું એને મારા દરબારની અંદર સાંભળવા માગું છું. શું તું એ અરેન્જ કરી શકે છે, એટલે કે શું તું એની વ્યવસ્થા કરી શકે છે? તાનસેન શોક હિઝ હેડ, એણે પોતાનું માથું ધૂણાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, હું ખેદ જતાવું છું, હું કહું છું દુઃખ સાથે કે એ દરબારની અંદર ગાવા માટે નહીં આવે. વોટ ઇવન ઇફ હી હિયર્સ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ ટુ કમ, એણે કહ્યું, શું તું એને કહીશ કે રાજા જાતે પોતે એને રિક્વેસ્ટ કરી રહ્યા છે, એટલે કે એની પ્રાર્થના કરી રહ્યા છે કે એ અહીં આવે અને કંઈક ગાય, તો પણ એ નહીં આવે? નો, નોટ ઇવન ધેન, ના, એ તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, પણ રાજા અકબરને તો ખૂબ ઉત્સુકતા થઈ ગઈ એને મળવાની. ઈગર એટલે કે ઉત્સુકતા થવી. રાજાને તો ખૂબ ઉત્સુકતા થઈ ગઈ એને મળવાની. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ, ઓ ઉસ્તાદજી કંઈક કરો ને, એમણે કહ્યું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન આઈસ, ઇફ હી ડઝન્ટ કમ આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, વિલ યુ ટેક મી ટુ હિમ, આસ્ક ધ કિંગ. જો એ અહીંયા ન આવતો હોય તો હું જાતે પોતે એની પાસે જઈને એને સાંભળવા માગું છું, શું એ શક્ય? એટલે તાનસેને શું કહ્યું? યસ, બટ યુ ડુ નોટ ગો દેર એઝ અ કિંગ, સેડ તાનસેન. એટલે તાનસેને શું કહ્યું? હા, તમે જઈ તો શકો છો, પણ તમે
રાજાની જેમ ત્યાં જઈ શકશો નહીં, તમારે રાજાની જેમ એની પાસે જઈને સાંભળવું હશે તો એ ગાશે નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેટ ધ કિંગ. હા તો વાંધો નહીં, હું રાજા નહીં પણ મ્યુઝિકને બહુ જ પસંદ કરતો હોય એવો કંઈક માણસ બનીને ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન, એટલે એ લોકો ગયા એ માણસને મળવા માટે. તો એ માણસ કોણ હતો? એ માણસનું નામ હતું સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેને અકબરને એના વિશે જણાવ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તો સંત હરિદાસ જે છે એ કોણ હતા મિત્રો? તાનસેનના ગુરુ હતા. હી લિવડ અ વેરી સિમ્પલ લાઈફ, એ ખૂબ જ સાધારણ જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. એ જે છે એમણે પોતાનું જીવન જે છે એ ડિવોટેડ એટલે કે ભક્તિ કરવી, એમણે પોતાની જ લાઈફની અંદર સંગીતની એટલે કે મ્યુઝિકની અને લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરેલી હતી. હી લિવડ ઇન વૃંદાવન. ક્યાં રહેતા હતા તેઓ? તો વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન બેન્ક ઓફ રિવર યમુના, યમુના નદીના કાંઠે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપ્લિન્સ વર બૈજુ બાવરા એન્ડ તાનસેન. એમના જે બે શિષ્યો હતા એમનું નામ હતું બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન જે છે એ આપણા ઇતિહાસના ખૂબ મોટા ગાયકો છે, ખૂબ મહાન ગાયકો છે. વેન તાનસેન એન્ડ થિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે રાજા અને તાનસેન એમના દરબારમાં પહોંચ્યા, એમના ઝૂંપડીમાં પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ જે છે એ પોતાના ડેલીના કામની અંદર, રોજના કામની અંદર વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, એમણે બંનેનું સ્વાગત કર્યું. વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ, હી સ્માઇલ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. જાણે એમ જ્યારે એમણે હરિદાસજીને ગાવાનું કહ્યું ત્યારે એમણે શું કહ્યું? ના, હું કંઈ એટલો મોટો સંગીતકાર થોડી છું. આઈ સિંગ એઝ યુ સિંગ, હું પણ એ જ રીતે ગાઉં છું જે રીતે તમે ગાઓ છો. આઈ લેવ સિંગિંગ મેની ડેઝ અગો સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. એણે કહ્યું મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું મૂકી દીધું છે એટલે હવે હું એટલું સારું ગાઈ શકતો નથી. તો તાનસેને કહ્યું તાનસેન હિઝ ફેવરેટ ડિસિપ્લિન કુડ નોટ પ્રિસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન જે છે એણે ઘણી કોશિશ કરી પણ એમનો વિચાર બદલી શક્યો નહીં. ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે એમનો વિચાર બદલી શક્યો નહીં. હાવેવર, પરંતુ તાનસેન નો હાઉ ટુ ગેટ રાઉન્ડ ઓફ હિમ. તાનસેનને ખબર હતી કે એમને ગાવા માટે કઈ રીતે મનાવવા, એટલે એણે શું કહ્યું? હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એણે કહ્યું હું ગાઉં છું, તમે મને સાંભળો. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. પછી જેમ તાનસેને ગાવાનું ચાલુ કર્યું એમ એણે ગાવામાં ઘણી બધી ભૂલો કરી, જાણી જોઈને ઘણી બધી ભૂલો કરવાનું ચાલુ કર્યું. દેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, ક્રાઇડ હિઝ ગુરુ. એટલે એમના ગુરુજી સંત હરિદાસે કીધું આ તો સાચું નથી ગાઈ રહ્યો તાનસેન, આમાં ઘણી ભૂલો છે. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થઈ ગયું છે? તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને એવું નાટક કર્યું કે મને તો કંઈ નથી ખબર, હું તો સાચું જ કહું છું. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, એણે ફરી પાછું એ રીતે ખોટું ગાયું એટલે સંત હરિદાસ વોઝ એંગ્રી. એમને એમના ગુરુ સંત હરિદાસને ગુસ્સો આવ્યો. હી ટુક ધ તાનપુરો ફ્રોમ તાનસેન હેન્ડ, હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. એમને ગુસ્સો આવ્યો એટલે એમણે તાનસેનના હાથમાંથી તંબુરો લઈને પોતે ગાવાનું ચાલુ કરી દીધું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, એક પછી એક એણે રાગ દરબારીના રાગ ગાવાનું ચાલુ કર્યું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, અને એમનો મીઠો મધુરો અવાજ જે છે એ બધી બાજુ ફેલાઈ ગયો. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફગેટ વેર દે વર. ધ કિંગ રિયલાઇઝ દેટ, એટલે રાજા અને તાનસેન જે છે એ બંને
ભૂલી ગયા કે તેઓ ક્યાં બેઠા હતા અને શું કરી રહ્યા હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. એટલે રાજાને વિશ્વાસ થઈ ગયો કે તાનસેન સાચું કહેતો હતો. એના કરતાં તો એના ગુરુ સંધરીદાસ જે છે એ ખૂબ સારું ગાય છે. હે હેઝ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. એમણે આના પહેલાં આટલું સરસ સંગીત ક્યાંય સાંભળ્યું હતું નહીં. હી સેડ આઈ અગ્રી સંત હરિદાસ ઇઝ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટર એઝ હિમ. હા, હું હવે વિશ્વાસ કરું છું કે સંત હરિદાસ જે છે એ દુનિયામાં સૌથી સારા સંગીતકાર છે. એમના જેવું બીજું કોઈ જ છે નહીં. દે વોક બેક સાયલન્ટલી. એ લોકો શાંતિથી સાંભળીને જતા રહ્યા. ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. એમણે પોતાનું મૌન જે છે એ તોડ્યું અને રાજાએ કહ્યું તાનસેનને, તાનસેન તમે એમની જેવું કેમ નથી ગાઈ શકતા. તાનસેને હસતા હસતા કહ્યું, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ કિંગ ઓફ હિન્દુસ્તાન. બટ ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. એટલે તાનસેને હસતા હસતા કહ્યું કે મહારાજ, હું જે છે તમારા આદેશ ઉપર ગાઉં છું. તમારા એટલે કોના? તો ભારતના રાજા છે એના આદેશ પર ગાઉં છું. પણ મારા ગુરુજી જે છે એ કોના આદેશ પર ગાય છે? તો એના માટે ગાય છે જે રાજાઓનો પણ રાજા છે, એટલે કે ભગવાન છે. એ ભગવાનની આજ્ઞા પ્રમાણે ગાય છે, એટલે એ મારા કરતાં વધારે સારો છે. તો જોયું ને મિત્રો, હતી ને સરસ મજાની તાનસેનની વાર્તા. આ વાર્તામાં આપણે જોયું કે કઈ રીતે રાજા અકબર જે છે એ તાનસેનને ગાવાનું કહે છે અને તાનસેન પાસેથી જાણે છે કે તાનસેન કરતાં પણ વધારે સારો સંગીતકાર કોણ છે. તો સરસ મજાની વાર્તા હતી ને, ઇતિહાસનો એક સરસ મજાની જે વાર્તા છે, ઇતિહાસનો જે એક સરસ મજાનો કિસ્સો છે એ આપણે અહીં જોયો ને મિત્રો. તો ચાલો આ વાર્તાના આ કિસ્સાના આધારે આપણે આપણી આગળની જે એક્ટિવિટીઝ છે એ ઝડપથી કરી લઈએ. અહીં આપણે શું કરવાનું છે? તો ટ્રુ ફોલ્સ કરવાનું છે, સાચું છે કે ખોટું એ લખવાનું છે. તાનસેન અગ્રીડ દેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. આ વિધાન ખોટું છે. સંત હરિદાસ લિવ ઇન અ હટ. આ વિધાન સાચું છે. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. આ વિધાન ખોટું છે, કારણ કે રાજા ગયા હતા સંત હરિદાસ પાસે. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. આ વિધાન ખોટું છે, કારણ કે એમણે તો ખૂબ સરસ ગાયું હતું. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. એટલે કે એણે જાણી જોઈને મિસ્ટેક કરી હતી. આ વિધાન સાચું છે. ધ કિંગ અગ્રીડ દેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. આ વિધાન સાચું છે, એટલે અહીં નિશાની કરીશું. ત્યારબાદ જોઈએ બીજી નેક્સ્ટ એક્ટિવિટી કઈ છે. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન્સ. આ સ્ટેટમેન્ટ પર આપણને એક અહીં એક સ્ટેટમેન્ટ આપવાવેલું છે, જેનો આ વાર્તાના આધારે નીચે આપેલા ત્રણ ઓપ્શન્સમાંથી શું અર્થ થાય છે એ સાચો અર્થ આપણે ટિક કરવાનો છે. તો જોઈએ શું છે કથન. દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. કોઈ છે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો આ ત્રણમાંથી આ વિધાન કયું છે એ આપણે વાંચીએ. આઈ સિંગ બેટર દેન સમવન. ના, સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. મારા કરતાં પણ સારું ગાય છે, એટલે સિંગ્સ બેટર દેન આઈ ડુ. એટલે કે આપણો વિધાન બી જે છે એ સાચો આન્સર છે. એ જ પ્રમાણે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ, હું કહું છું કે એ નહીં આવે. આઈ એમ અફ્રેડ દેટ હી વિલ કમ. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. આઈ એમ અફ્રેડ દેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. એ આવવાની ના પાડી દેશે. એટલે સાચો જવાબ છે સી. ત્યારબાદ
बट तानसेन न्यू हाउ टू गेट राउंड ऑफ हिम, परंतु तानसेन ने खबर हती कि आमाथी रस्तो कई रीते काढ़वो। तानसेन न्यू द वे अराउंड, तानसेन न्यू हाउ टू गेट संत हरिदास टू सिंग, तानसेन न्यू दैट ही कूड गो राउंड हिम। आनो जवाब आवशे ऑप्शन बी, तानसेन ने खबर हती कि संत हरिदास ने कई रीते गावड़ावा। त्यार बाद आई सिंग एट योर कमांड, हूँ जे छे तमारा आदेश पर गाऊं छू। तो आनो आंसर आवशे आई सिंग बिकॉज यू आस्क मी टू, हूँ गाऊं छू कारण के तमे मने गावानो आदेश आपो छो। नेक्स्ट, गुरुजी सिंग्स फॉर वन हु इज द किंग ऑफ किंग्स, गुरुजी सिंग्स फॉर वन ग्रेट किंग, गुरुजी सिंग्स फॉर मेनी किंग्स, गुरुजी सिंग्स फॉर गॉड, किंग्स ऑफ किंग एटले के भगवान, गुरुजी छे ए भगवान माटे गाय छे, एटले ऑप्शन सी आवशे। तो जोयुं ने मित्रों, हती ने सरस मजानी एक्टिविटी। ત્યારબાદ નીચે અમુક પ્રશ્નો આપેલા છે, ચાલો ઝડપથી જોઈએ, આપણે એના જવાબો લખી લઈએ. હુ સેંગ બેટર દેન તાનસેન, તાનસેન કરતાં સારું કોણ ગાતું હતું? તો તાનસેન કરતાં સારું ગાતા હતા સંત હરિદાસ. અહીં લખીશું સંત હરિદાસ. વેર ડીડ સંત હરિદાસ લિવ, સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ જે છે એ વૃંદાવનમાં રહેતા હતા. વૃંદાવન ઇન અ હટ નિયર રિવર ઓફ યમુના. વાય ડીડ અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ, સંત હરિદાસના હટમાં જવાનું અકબરે શા માટે નક્કી કર્યું? તો ટુ લિસન ટુ હિઝ music. What condition did Tansen put before the king? To Tansen ne kahyu, you will not meet him as king, tu emne raja che e kahine nahi male. How did Tansen get Sant Haridas to sing? એણે સંત હરિદાસને કઈ રીતે ગાવા માટે કહ્યું? તો હી સિંગ, હી હિમસેલ્ફ સિંગ રાગ દરબારી વિથ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. સો સંત હરિદાસ ગોટ એંગ્રી એન્ડ હી સ્ટાર્ટેડ ટુ સિંગ ઇન કરેક્ટ વે. સ્ટાર્ટેડ ટુ સિંગ કરેક્ટલી. તો જોઈએ ત્યારબાદ આપણી નેક્સ્ટ એક્ટિવિટી કઈ છે. આપણી નેક્સ્ટ એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 5. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલ પ્રમાણે આપણે બાકીના ક્વેશ્ચન્સ જે છે એના આન્સર બનાવવાના છે. પહેલું એક્ઝામ્પલ છે, રુચિર વેઇટ્સ 40 kg એન્ડ રોહિત વેઇટ્સ 35 kg. એટલે નીચે વાક્યો બનાવ્યા છે. રોહિત ઇઝ લાઇટર દેન રુચિ, રોહિત જે છે એ વજનમાં રુચિ કરતાં ઓછો છે. રુચિ ઇઝ હેવીયર દેન રોહિત, રુચિ જે છે એ રોહિત કરતાં વજનમાં વધારે છે, એટલે હેવીયર ભારે છે. સાચું છે ને? એ જ પ્રમાણે બાકીના વિધાનો પણ આપણે બનાવવાના છે. વિધાન નંબર 1 છે, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો બંનેમાંથી નાનું કોણ છે? મિસ્ટર પટેલ. અને મોટું કોણ છે? મિસ્ટર પંડ્યા. તો અહીં આપણે પહેલું વિધાન બનાવીશું, મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર
पटेल, मिस्टर पांड्या इज ओल्डर देन मिस्टर पटेल, अने अही बनसे मिस्टर पटेल इज यंगर देन मिस्टर पांड्या। त्यार बाद नेक्स्ट आपणे बनावीशुं, सोनल इज 5 feet tall एंड सोनू इज 4 feet tall, तो अही शू बनसे, अही आपणे स्टेटमेंट बनावीशुं, सोनू इज टॉलर देन सोनल, सोनू इज टॉलर देन सोनल, अने सोनल इज शॉर्टर देन सोनू। रोजी हैज 10 toys, रजिया हैज 9 toys, तो अहीं आपणे बनावीशुं, अहीं आपणने प्रश्न पूछेलो छे एनो जवाब आपीशुं, हु हैज मोर टॉयज देन हुम, कोनी पासे वधारे टॉयज हता, तो रोजी पासे, एटले अहीं आपणे जवाब लखीशुं, रोजी हैज मोर टॉयज देन रिया, रजिया। Who has less toys than whom? तो रजिया has less toys than रोजी। त्यारबाद महेश drinks 2 glass of milk, नरेश drinks 1 glass of milk। कोई प्रश्न छे, who drinks more than whom? तो अहीं आपणे लखीशुं, महेश drinks मोर देन नरेश। त्यारबाद लखीशुं, नरेश ड्रिंक लेस देन महेश। तो चालो झड़पथी एक्टिविटी नंबर आगळ प्रश्न छे नंबर 5, एमां यस अथवा नो लखवानुं छे, तो चालो झड़पथी लखी दईए। जो अ स्टेट इज बिगर देन अ डिस्ट्रिक्ट, स्टेट एटले राज्य, डिस्ट्रिक्ट एटले गामडू, राज्य जे छे એ ગામડા કરતા મોટું હોય છે, તો આનો જવાબ આવશે યસ, સાચું છે। અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન સ્ટેટ, કન્ટ્રી એટલે કે દેશ, અને રાજ્ય, સ્ટેટ એટલે કે રાજ્ય। અ કન્ટ્રી ઇઝ સ્મોલેસ્ટ દેન સ્ટેટ, એક દેશ જે છે એ એક રાજ્ય કરતાં નાનો હોય છે, સાચું છે ના, ખોટું છે, એટલે અહીં આવશે નો। અ ટાઉન ઇઝ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ, ટાઉન એટલે કે નાનું શહેર જે હોય છે મોટું એ, અને ડિસ્ટ્રિક્ટ એટલે કે ગામ, એટલે અ ટાઉન ઇઝ લાર્જર દેન ડિસ્ટ્રિક્ટ, શહેર જે છે એ ગામડા કરતાં લાંબુ મોટું હોય છે। આ વિધાન, સોરી, ટાઉન એટલે કે એક નાનો પ્રદેશ એ ગામ કરતાં મોટો હોય છે, આ જવાબ ખોટો છે, એટલે અહીં આવશે નો। અ વિલેજ ઇઝ સ્મોલર ઓફ ઓલ, એક ગામ જે છે, વિલેજ એટલે કે ગામ, એક ગામ જે છે એ બધા કરતાં નાનું હોય છે, તો સાચી વાત છે, એટલે યસ આવશે। અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ, સિટી એટલે કે શહેર, શહેર જે છે એ ગામ જેટલું જ મોટું હોય છે, તો શહેર અને ગામ શું સરખા હોય છે મિત્રો? ના, શહેર જે છે એ ગામ કરતાં વધારે મોટું હોય છે, એટલે અહીં જવાબ આવશે નો। તો ચાલો ત્યારબાદ જોઈ લઈએ આપણી એક્ટિવિટી નંબર 6। એક્ટિવિટી 6ની અંદર આપણને અમુક શબ્દો આપેલા છે, એના આધારે આપણે નીચે પ્રમાણેની વાર્તાઓ, ખાલી જગ્યાઓ જે છે એ પૂરવાની છે। તો જોઈએ શું છે વાક્યો,
શબ્દો આપેલા છે આપણને એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. તો ચાલો ઝડપથી આપણે શબ્દોના આધારે આપણી ખાલી જગ્યાઓ પૂરી લઈએ. અ ડેશ ઇઝ સ્મોલર દેન રેબિટ, આમાંથી કયું છે કે જે સસલા કરતાં પણ નાનું હોય છે? તો જવાબ આવશે રેટ. રેટ જે છે એ સસલા કરતાં પણ નાનો હોય છે. અ ડેશ ઇઝ સ્મોલર દેન હોર્સ બટ બિગર દેન રેબિટ, આમાંથી શું છે જે ઘોડા કરતાં નાનું હોય છે પણ સસલા કરતાં મોટું હોય છે? તો જવાબ આવશે ડિયર. ડિયર એટલે હા, હરણ. ધ ડેશ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, આમાંથી શું છે જે બધા કરતાં મોટું છે? તો એનું નામ છે એલિફન્ટ. એટલે અહીં આવશે એલિફન્ટ એટલે કે હાથી. અ ડેશ એન્ડ એન ડેશ આર હેવીયર દેન અ હોર્સ, આમાંથી શું બે છે જે ઘોડા કરતાં વજનમાં ભારે હોય છે? તો જવાબ આવશે હિપ્પો એન્ડ એલિફન્ટ. હિપ્પો એન્ડ એન એલિફન્ટ. અ ડેશ એન્ડ ડેશ આર હેવીયર દેન હોર્સ, આમાંથી શું છે જે ઘોડા કરતાં વધારે ભારે હોય છે? આ તો બેઉ સેમ જ છે એટલે બંનેના જવાબ આવશે એક જેવા જ, હિપ્પો એન્ડ એલિફન્ટ. ત્યારબાદ છે ધ ડેશ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ, આમાંથી કયું છે જે બધા કરતાં નાનું છે? તો આનો જવાબ આવશે રેટ. ત્યારબાદ જોઈએ નંબર 7. આન્સર ધ ક્વેશ્ચન્સ રાઇટ વન વર્ડ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ બ્રેકેટ, આ કૌંસમાં જે શબ્દો આપેલા છે એના આધારે આપણે ચારે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. તો જોઈએ પહેલું શું છે. અ બસ ઇઝ ફાસ્ટર દેન, બસ જે છે એ કોના કરતાં ઝડપી હોય છે? તો બાયસિકલ. એટલે અહીં લખીશું બાયસિકલ. ત્યારબાદ અ ટ્રેન ઇઝ લોંગર દેન, ટ્રેન જે છે એ કોના કરતાં લાંબી હોય છે? તો બસ કરતાં. એટલે લખીશું અ ટ્રેન ઇઝ લોંગર દેન બસ. અ બુલેટ કાર્ટ ઇઝ સ્લોઅર દેન, બુલેટ કાર્ટ એટલે બળદગાડું જે છે એ કોના કરતાં ધીમું હોય છે? તો બાયસિકલ કરતાં. એટલે અહીં જવાબ આવશે બાયસિકલ. વિચ ઇઝ ફાસ્ટર અમોંગ્સ ઓલ ધીસ, આ બધામાં સૌથી ઝડપી શું હોય છે? તો પ્લેન. એટલે અહીં જવાબ આવશે પ્લેન. ત્યાર જોઈએ આપણી નેક્સ્ટ એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી 6ની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એ આપણે પૂરવાની છે નીચે આપેલા શબ્દોના આધારે. તો આપણા શબ્દો છે અ ટોડ, અ પપ્પી, અ વોલ્ફ, અ ડોગ, અ બી, અ લાયન, અ કાઉ એન્ડ અ બેટ. આઈ એમ એઝ બ્રેવ એઝ અ લાયન, એઝ યુઝફુલ એઝ કાઉ, સૌથી વધારે ગાય મદદરૂપ હોય છે ને આપણને, એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, બેટ એટલે કે ઘુવડ જે રાતના જોવે છે તે ચામાચીડિયું, એઝ બિઝી એઝ, સૌથી બિઝી કોણ હોય છે? તો એઝ બિઝી એઝ અ બી, માખી જે હોય છે એ સૌથી બિઝી હોય છે, એઝ ફેથફુલ એઝ અ ડોગ, એઝ હંગ્રી એઝ અ વોલ્ફ, એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી, એઝ અગલી એઝ અ ફ્રોગ, ફ્રોગ જે છે એ સૌથી અગલી હોય છે, એઝ અ ફ્રોગ અ ટોડ, સોરી ટોડ, ટોડ એટલે કે ફ્રોગનું બચ્ચું જે ડેડકો હોય છે એના બચ્ચાને કહેવાય છે ટોડ. ત્યારબાદ બીજી ખાલી જગ્યાઓ છે એ આપણે આ નીચે આપેલા કૌંસના શબ્દો પ્રમાણે પૂરવાની છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, દુનિયાની અંદર સૌથી વધારે મોટા પર્વતો કયા છે? માઉન્ટેન્સ એટલે કે પર્વતો. તો
हिमालया। जवाब आवशे हिमालया माउंटेन्स। विच इज द हाइएस्ट पीक इन द वर्ल्ड। सौथी लांबा में लांबू ऊंचा में ऊँचू पीक एटले के शिखर जे छे ए क्यों छे, तो शिखरनुं नाम आवशे माउंट एवरेस्ट। शिखरनुं नाम आवशे माउंट एवरेस्ट। विच इज द हॉटेस्ट रीजन इन द वर्ल्ड। सौथी गरम प्रदेश क्यों छे, तो सौथी गरम प्रदेश आवशे सहारा डेजर्ट, सहारानुं रण। विच इज द लॉन्गेस्ट रिवर इन द वर्ल्ड। लांबा में लांबी नदी कई छे, तो लांबा में लांबी नदी आवशे नाइल रिवर। त्यारबाद विच इज द लार्जेस्ट ओशन इन द वर्ल्ड। दुनिया में सौथी लांबो समुद्र कयो छे, तो समुद्रनुं नाम आवशे पेसिफिक रिवर। तो चालो मित्रों, आपणे आ યુનિટ જે છે આજે કર્યું, યુનિટ નંબર 2 એનો ઘરે ચોક્કસથી આપણે અભ્યાસ કરીશું, અને આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું યુનિટ નંબર 3 સાથે. આવજો.